दाखला नंबर पांच, एक बुकसेलरे वेचेला पुस्तकोनी माहिती नीचे आपी छे। आ माहिती दर्शावतो लंब आलेख रचो, वाय अक्ष उपर प्रमाण माप एक सेंटीमीटर बराबर 50 पुस्तकों लो। विद्यार्थी मित्रों अहीं जुओ तो अहीं माप आपेलू छे, बराबर। हवे जोईए तो वार अने वेचायेला पुस्तकों सोमवारे 325, मंगळवार, पछी बुधवार, गुरुवार, शुक्रवार, शनिवार अने रविवार छे। तो आपणे एक्स अक्ष उपर लईशुं, दिवस लई लईशुं। तमे जुओ तो रविवार सुधी छे, तो आपणे अहीं थोड़ू विचारी लखीशुं। अहीं लईए सोम, मंगळ, बुध, गुरु, शुक्र, शनि अने रवि बधा आई जशे। तो अहीं लई लईए पहेलो सोमवार, पछी अहीं मंगळवार, अहीं आवशे बुधवार, पछी अहीं आवशे गुरुवार, अहीं आवशे शुक्रवार, अहीं आवशे शनिवार अने अहीं आवशे रविवार। आटला जे वार हता ए लेवाई गया छे। तो अहीं आपणे लीटी दोरीशुं अने थोड़ी दोढी थई गई तो फूटपट्टीनो उपयोग करजो, वार एवं लखी देवानुं। ओके, चलो आ काम आपणुं थई गयुं पूरुं। हवे शुं कहे छे, आ वाय अक्ष उपर प्रमाणमां आपी दीधेलुं छे। शुं कहे छे, एक सेंटीमीटर बराबर 50 पुस्तकों छे, बराबर। तो 50 लईशुं अने सौथी वधु अहीं जुओ तो 550 છે, તો એ પણ આવી જવું જોઈએ। તો આપણે જોઈએ તો આ વાય અક્ષ છે, તો આ છે એ 50 કીધું છે, તો 50 પછી કેટલા આવે બીજા 100, પછી 150, પછી બીજા ઉમેરો એટલે 200, પછી 250, પછી 300, 350, પછી 400, પછી 450, પછી 500, પછી 550 અને 600। ઓકે, આટલા સુધી આવી ગયા, બધા આવી જશે। આ છે આખું, શું છે, વાય અક્ષ છે, અને વાય અક્ષ ઉપર શું લીધેલું છે, વેચાયેલા પુસ્તકો। તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે લખી દેવાના છે વેચાયેલા પુસ્તકો, હું લખી દઉં છું, વેચાયેલા પુસ્તકો આ વાય અક્ષ ઉપર આવી ગયા। ઓકે, ચલો હવે શું કહે છે, તમે જુઓ તો એક્સ અક્ષે થઈ ગયો અને વાય અક્ષે થઈ ગયો। સોમવારે કેટલા વેચાયેલા છે આપણે જોઈએ, તો સોમવારે 325 છે, તો આપણે અહીં દોરવાનો ટ્રાય કરીશું 325। તો આ 300 છે અને આ 50, એટલે આના વચમાં આવશે, તો આપણે અહીં લીટી આવશે, અહીંથી દોરીએ તો 300 અને એટલે આની વચ્ચે આવ, બરાબર છે, તો આપણે અહીં દોરીશું। તમે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો છો, બરાબર। ચલો પહેલું આવી ગયું, 325 આવી ગયું। ચલો બીજું, મંગળવારે કેટલા વેચાયેલા છે, તમે આપણે મંગળવારે 250 છે, તો અહીંથી આપણે લઈશું 250 અહીં સુધી આવશે, બરાબર, અહીં 250 છે જુઓ તમે, તો અહીંથી લીટી ખેંચી લેવાની પછી। તમને સીધી લીટી ના આવે તો તમે ફૂટપટ્ટીનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો કરી શકો છો, અને પેન્સિલ વાપરવાની છે, બરાબર, મેં પેન વાપરી છે તમને દેખાય એના માટે, પણ તમારે પેન્સિલ યુઝ કરવાની છે। ચલો બુધવારે કેટલા વેચાયા છે, તો જુઓ તો 400 છે, તો અહીં આપણે 400 જવા દઈશું, તો અહીં 400, થઈ ગયા છે। ચલો ગુરુવારે કેટલા છે, 550 છે, તો આપણે જોઈએ
550 ગુરુવાર અહીં આવશે, આ 550 છે તો અહીંથી લોરવાનું આવશે. ઓકે, જો 550 આવીએ તો અહીંથી લીટી દોરી લઈએ. તમારા ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે એ સમય ઓછો બગડે એના માટે મેં હાથથી દોરેલું છે. બરાબર, જો 550 ગુરુવારે આવી ગયું છે. હવે શુક્રવાર, તો શુક્રવારે કેટલું છે તમે જુઓ તો 450 છે. તો આપણે અહીં જોઈ લઈએ, શુક્રવાર 450, તો આટલા આવશે. આટલો બરાબર છે, તો અહીંથી લીટી દોરી દઈએ. પછી શનિવાર આવ્યો, તો શનિવારે કેટલું છે? 250 છે અને રવિવારે 200 છે. તો શનિવારે 250નું આપણે દોરી લઈએ, તો 250 એટલે આટલા આવશે. રવિવારે 200 છે તો કેટલા આવશે? આટલા આવશે. ઓકે, તો તમે જુઓ તો સંપૂર્ણ આલેખ વ્યવસ્થિત દોરાઈ ગયો છે. તો આ રીતે તમારે પેન્સિલનો અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરી વિદ્યાર્થી મિત્રો આલેખ દોરવાનો છે. ચલો આપણે આગળ જોઈએ. આલેખ 6 નંબર, તો એક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માહિતી ધોરણ પ્રમાણે નીચે આપી છે. આ માહિતી દર્શાવતો લંબ દ્વિલંબ આલેખ દોરો. વાય અક્ષ પર પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 10 વિદ્યાર્થી લો. તો અહીં તમે જુઓ તો ધોરણ 8મું 9મું 10મું 11મું 12મું, તો આપણે પહેલાં એક્સ અક્ષ ઉપર ધોરણ લઈ લઈએ. 8 થી 12 છે બરાબર, તો અહીં આપણે 8મું લઈએ. પછી 9મું લઈએ, પછી 10મું લઈએ, પછી 11મું લઈએ અને પછી 12મું લઈએ. શું લીધું આપણે એક્સ અક્ષ ઉપર ધોરણ? તો અહીં લખી દઈએ ધોરણ અને લીટી ખેંચાઈએ. ઓકે, ચલો આ પૂરું થઈ ગયું. હવે શું કહે છે પ્રમાણમાં આપણે પહેલા લખી દઈએ એક વખત. પ્રમાણમાં વાય અક્ષ 1 સેમી બરાબર 10 વિદ્યાર્થી. ઓકે, ચલો દોરાઈ ગયું છે. હવે વાય અક્ષ ઉપર સૌથી વધુ જુઓ તમે તો 96 છે અને 10 લેવાના છે બરાબર. તો અહીંયા આપણે લઈશું, પહેલું છે 10 આવશે, પછી 20 30 40 50 60 70 80 90 અને અહીં શું આવશે? 100 આવશે બરાબર. શું લીધું આપણે? તો છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા. તો આપણે અહીં લખીશું છોકરાઓ અને છોકરીઓની સંખ્યા. ઓકે, આ રીતે લખી દીધેલું છે. હવે તમે જુઓ તો છોકરાઓએ છે અને છોકરીઓએ છે. તો પહેલા છોકરાઓ લઈએ, છોકરાઓ માટે આપણે કયું લઈશું? આવું કાળો અક્ષર લઈશું.
અને છોકરીઓ છે એના માટે આલે કયો લઈશું બ્લુ લઈશું ઓકે એટલે આપણને ખ્યાલ આવી જાય છોકરાઓ માટે કારી બોલપેન યુઝ કરીશું છોકરીઓ માટે બ્લુ કરીશું તો પહેલાં છોકરાઓ 96 છે બરાબર 8મું ધોરણ તો આપણે દોરવાનું ચાલુ કરીએ 96 એટલે 90 છે અને આ 100 છે એટલે આની વચ્ચે 10 છે એટલે 95 ઉપર એટલે અહીં આટલામાં આવશે 96 ખ્યાલ આવે 96 એટલામાં આવી જશે તો આપણે દોરી દઈએ છીએ ચલો 9મામાં કેટલા છે જુઓ છોકરાઓ 9મામાં પાછા 84 છે પેલા છોકરાઓનું પૂરું કરી દઈએ એટલે પતી જાય તો 80 અને 84 તો 2 આવશે કાપા તો એ અહીં આવશે ચલો એ પતી ગયું 10મામાં કેટલું છે જુઓ 9મામાં આવી ગયું છે 10મામાં છે 72 તો આપણે 10મું જોઈએ અને 72 સુધી ખેંચી જો 70 અને 2 72 તો અહીંયા આવશે બરાબર ખેંચી જઈએ જો 72 આવી ગયું છે બરાબર પછી 11મામાં કેટલા છે 68 છે તો 11મું તો 68 છે 60 ને 68 એટલે અહીંયા આવશે 70થી થોડું ઓછું આવે તો અહીંયા આવે બરાબર અને 12મું છે તો 12મામાં કેટલું છે છોકરાઓની સંખ્યા તમે જુઓ તો 52 છે તો આપણે 52 લઈ લઈએ 12મામાં 52 છે તો એ 50 અને એના ઉપર એક કાપો આવશે એટલે આટલો આવશે તો તમે જુઓ તો અહીં જે છોકરાઓ છે એ પૂરા થઈ ગયા છે બરાબર હવે આપણે આ લાઈન થોડી અલગ બતાવવાની છે એટલે હું થોડો કલર કરી નાખું એટલે ભૂલ પડે નહીં આપણને ખ્યાલ આવી જાય તમારે કલર કરવો હોય તો ડાર્ક થોડો કરી દેવાનો બંને વસ્તુ અલગ પડવી જોઈએ કહેવાનો મતલબ એટલો છે એટલે ખ્યાલ એકદમ ઈઝી વિદ્યાર્થી મિત્રો તમારા સાહેબ જુઓ તો ખ્યાલ આવી જાય ને પૂરેપૂરા તમને માર્ક્સ આપી દો બરાબર છો આ ડાર્ક હોય તો વધુ ખ્યાલ આવી જશે તમે જુઓ તો કલર થઈ ગયો છે તો અહીં કલર કરી દો બરાબર પછી છોકરીઓ છે તો એમના માટે બ્લુ બોલપેન યુઝ કરીશું તો છોકરીઓમાં 8મામાં કેટલી છે 88 તો અહીં આપણે જોઈએ તો 88 આટલા આવશે ખ્યાલ આવે તો આટલા દૂર દઈએ ચલો 88 આવી પછી 9મામાં છોકરીઓ છે 70 છે તો આપણે 70 સુધી લઈ લઈએ અહીં 70 તમારે ફૂટપટ્ટી વાપરવાની છે બરાબર પછી 10મામાં કેટલી છે 10મામાં છે 66 તો
साइट અને ઉપર ત્રણ કાપવા પડશે 1 2 અને 3 તો આટલા 66 આવશે छसठ आई गया बराबर छे पची के लिए छसठ पची अगियार अठावन छे तो अँ जुओ तो पचास अने आठ अठावन तो पचास आटला आवशे पची बारमा के लिए छे चुम्बालीस छे तो चालीस अने चार चुम्बालीस बे कापा लेवा पड़शे આ થઈ ગયું 44 ઓકે હવે તમે જુઓ તો બંને અલગ પડી જ જાય છે પેલો કલર છે આ કલર નથી એટલે કલર કરવાની જરૂર રહેતી નથી તો આ રીતે તમે દ્વિલંબ આલેખ સહેલાઈથી વિદ્યાર્થી મિત્રો દોરી શકો છો ઓકે